अमदावादना खोखराना कोर्पोरेटर सामे लाग्या छे गंभीर आरोप। भाजपना कोर्पोरेटर कमलेश पटेल पर दादागिरी करवानो आरोप लगावामां आव्यो छे, त्यारे दुकानदारोने परेशान करतो होवानो कमलेश पटेल पर आरोप लगावामां आव्यो छे। दुकानदारोनो सामान कोर्पोरेशनमां जप्त करावानी धमकी आप्यानो आरोप लगावामां आव्यो छे। दुकानदारोने खोटा दंड करावी हैरान करता होवानो पण आरोप लगावामां आव्यो छे। फरियादीए भाजपना नेताओने आनी अपील करी छे, कमलेश पटेल पर योग्य कार्यवाही करवानी पण मांग करी छे। कमलेश पटेल भाजपने खोटी रीते बदनाम करी रह्या छे तेवी पण फरियाद करवामां आवी छे। खोटी रीते दादागिरी करीने बधाने हैरान करे छे। कमलेश पटेले बे माळनुं गैरकायदे बांधकाम कर्युं छे, तो कमलेश पटेल पर आरोप। बे नंबरनी दुकाननी अंदर बे नंबरनी दुकान जे कूतरानो माल सामान वेचे छे, कड़ियानो कूतरा वाटानो कड़ियानो जे वेचे छे, एनी उपर ખોટો કેસ કરાવીને 2000 રૂપિયા દંડે એની જોડે ભરાવડાયો। એવી જ રીતે 3 નંબરની દુકાન છે જે પંચરની દુકાન છે, એની ઉપર ગરમી ના લાગે એટલે ઉપર કપડાનું કપડું બાંધેલું હતું, તો એને કપડું ખરાઈ લેવડાયું કે મારું મકાન ખરાબ દેખાય છે એટલે અમે કપડું તોડી અને શેડ નાખી દીધું। એવી જ રીતે 4 નંબરની દુકાન ઇટલીની દુકાન હતી, ઇટલી રોઝાની, તો એ કે મારા મકાન નીચે આ જેટલી ટોચા વેચાય સારું ના લાગે, તો લારી દબાણ વાળા બોલે ને મારા છોકરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, અને હું તો એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ના હોય તો આમ પબ્લિકને મારું હેરાન ના કરાય। ભલે કોંગ્રેસ હું છું કે પબ્લિક નોમાં તો આવી ધામધમકી આલી અને પબ્લિકના ભારતને હેરાન કરી અને ભારતીય જનતા પાર્ટીના ખોટું બદનામ કરી રહ્યો છે આ કોર્પોરેટ અને પોતી દાદાગીરી ખોટી રીતે કરી અને બધાને હેરાન પહેરણ કરે છે। આજે આપણે યોગ્ય કર્યો કે લાગે એ કરવા અને અરજીઓ કરે છે, લોકોને ખોટી તો હેરાન કરે છે, એસ્ટેટમાંથી બોલાય અને મારી બધી દુકાનો અને ટેક્સ વાળાને બોલાય, પણ ટેક્સ વાળાએ કીધું તમારો રેગ્યુલર ટેક્સ છે, રેગ્યુલર મારું તમારું ટેક્સ ભરેલું છે, તમારી કોઈ તકલીફ નથી, તમારો કોઈ વાંધો છે નહીં, તો અને ગેરકાયદેસર બાંધકામ કર્યું છે ને, અને ગેરકાયદેસર બાંધકામ કારણ કે બે માળનું કર્યું છે, તો મારી આપ સૌને વિનંતી છે કે આ ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવા, મારી આપણે અભ્યાસ વિનંતી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, હું હાથ જોડીને વિનંતી કરું છું। અશોક દુમાઈથી મેળવી અમારા સંવાદદાતા દીક્ષિત ઠકરા પાસેથી। દીક્ષિત, જે રીતે આ ભાજપના કોર્પોરેટર કમલેશ પટેલ પર આજે આરોપો લાગી રહ્યા છે તે કેટલા સાચા છે અને આ બાબતે કમલેશ પટેલે શું કીધું છે? મિથુન, કેટલા સાચા અને કેટલા ખોટા એનો ખુલાસો ખુદ કોર્પોરેટર જ કરી શકે, પરંતુ કોર્પોરેટર પર ગેરકાયદેસર બાંધકામને લઈને ગંભીર આરોપ લાગ્યા છે જેના ચિંતાના વ્યક્તિએ લગાડ્યા છે, ત્યારે એનો ખુલાસો કરવો ખૂબ જરૂરી છે, કારણ કે અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ આ રીતની અરજીઓ ખોટા બાંધકામને લઈને દુકાનોને લઈને થતી રહી છે, પરંતુ એ જ વિસ્તારના કોર્પોરેટર અને એ જ વિસ્તારના રહીશોએ છે તે અત્યારે હવે ફરિયાદ છે તે કરી છે, આસપાસના 5-6 લોકોને એવું કહેવું છે કે આ રીતે દાંત ધમકી મળી છે, જોકે કોર્પોરેટર જ આ ઉપર વધુ પ્રકાશ પાડી શકે, પરંતુ જો કોર્પોરેટરે આ કક્ષાનું કામ કર્યું તો કોઈ વ્યાજબી બહાર ના દઈ શકાય, કારણ કે પ્રજાના મતથી તેઓ જીત્યા છે, અને જો કદાચ તેઓએ આવું કર્યું હોય તો તેને મીડિયા સામે આવીને સાચું બોલવું જોઈએ કે ખરેખર હકીકત શું છે, કારણ કે જો ગેરકાયદેસર બાંધકામ થયું અથવા તો ગેરકાયદેસર કામ ચાલતું હોય તો કોર્પોરેટરે બંધ કરાવવાનું છે, નહીં કે ચાલુ કરાવવા અથવા તો નહીં કે કોઈને દાંત ધમકી આપવા માટે। જી દીક્ષિત, એટલે આ જે કોર્પોરેટર છે તે લોકો પાસેથી પૈસા પડાવે છે કે માત્ર ધમકીઓ આપ્યા કરે છે? મિથુન, આની સ્પષ્ટતા લોકો આરોપ એવું લગાવી રહ્યા છે કે આ પૈસા માટેનો કારસો છે, લોકોનો એવો આરોપ પણ છે। જી 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 દીક્ષિત, દીક્ષિત આપ અમારી સાથે જોડાયેલા રહો, તો ભાજપના કોર્પોરેટર કમલેશ પટેલ આપણી સાથે જોડાયેલા છે। કમલેશભાઈ આપનું સ્વાગત છે। કમલેશભાઈ, આપના પર જે આરોપો લાગી રહ્યા છે, આપના વિસ્તારના જે દુકાનદારો છે તેઓ એવું કહી રહ્યા છે કે ખોટી રીતે દાદાગીરી કરીને બધાને હેરાન કરે છે, આપ શું કહેશો આ બાબતે? એની પ્રતિક્રિયા જે દુકાનદારોના નામ મારી વિરુદ્ધમાં જેમણે અરજી આપી છે, પહેલા તો હું કહી દઉં કે એ ખોખરા વોર્ડના કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે। એમણે જે દુકાનદારોના નામ લખ્યા હતા એમણે પોલીસમાં અને પ્રેસ મીડિયાની સામે પણ પોતાના પ્રતિભાવ આપ્યા છે, અને એમાં એમણે સ્પષ્ટ કીધું છે કે કોઈ પણ રીતે એમને કોઈ હેરાનગતિ કમલેશભાઈ દ્વારા કરવામાં આવી નથી। જી, તમે એવું કહો છો કે નથી કરવામાં આવી, પણ વિડીયોમાં તો એવું કહી રહ્યા છે કે આપ એમને કેવી રીતે હેરાન કરો છો અને કેવી રીતે એમના પર દાદાગીરી કરો છો, તો પછી બે વિરુદ્ધાર્થી કેવી રીતે હોઈ શકે વાત? પણ એ કયા કયા દુકાનદાર છે, કારણ કે મેં કીધું એમ કે 5 દુકાનો
એ શંકરસિંહ વાઘેલા જે પોતે કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે એમની છે, એમના જે ભાડવાત છે એમણે જ પોલીસમાં પણ બયાન આપેલું છે, અરજીમાં જ એમના નામનો ઉલ્લેખ હતો એમણે, અને ટીવી માધ્યમ દ્વારા પણ એમણે કીધેલું છે. હવે આપ જે કહી રહ્યા છે દુકાનદાર કોણ છે એનો મને ખ્યાલ નથી, એનું કદાચ નામ આપો તો ખ્યાલ આવે કે એમણે શું કીધું છે અને કોના માટે કીધું છે. જી 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 જી, આપ અમારી સાથે જોડાયા રહો. અપૂર્વ પટેલ કોંગ્રેસના નેતા અમારી સાથે જોડાઈ ચુક્યા છે. અપૂર્વભાઈ, જે રીતે કમલેશભાઈ પર આરોપો લાગી રહ્યા છે, આપ આ બાબતે શું કહેશો કે દુકાનદારોને હેરાન પરેશાન કરવાનો આરોપ લાગ્યો છે, આપનું શું કહેવું છે? દુકાનદારો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ રીતના જે અહીંયા દુકાનમાં ગાબડા પડ્યા છે, એ ગાબડાનો અનુસંધાન જે લોકોએ કમલેશ પટેલ કાઉન્સિલર છે એમને રજૂઆત પણ કરી હતી કે આ જે ગાબડા પડ્યા છે તે રિપેર કરાવી આપજો, અને જે તે સમયે કાઉન્સિલર દ્વારા કહેવામાં પણ આવ્યું હતું કે ભાઈ આ રીતના અમે કરી આવી આપીશું, પણ ઘણા દિવસો વીત્યા બાદ પણ કાઉન્સિલર દ્વારા યોગ્ય કોઈ જવાબ ના મળતા તેમણે એવું કીધું હતું કે તમારે જે થાય તે કરી લો તેવું તેના દુકાનદારો દ્વારા કહેવું છે. અને વિસ્તારની જે સમસ્યા છે, સમસ્યામાં ધ્યાન રાખવાના બદલે કોર્પોરેટરો જે આ કરવું જોઈએ એમાં ધ્યાન રાખ્યા કરતા વિસ્તારમાં ખોખરામાં તમે જોતા હશો કે ઘણી બધી સમસ્યા છે. અને હાલમાં મુખ્ય સમસ્યા છે કે ખોખરામાં હાટકેશ્વર બ્રિજ જે આખા ઇન્ડિયા લેવલે ભ્રષ્ટાચારમાં ફેમસ છે, એમાં કોર્પોરેટરો ધ્યાન રાખવું જોઈએ, આવી બધી બાબતોમાં કોર્પોરેટરો ધ્યાન ના દેવું જોઈએ. જી કમલેશભાઈ, આપ શું કહેશો આ બાબતે? મેં પહેલા પણ કીધું કે એ જે શંકરસિંહ વાઘેલા જેમણે મારી વિરુદ્ધમાં અરજી કરી છે, એમના પોતાના એક વર્ષની અંદર 3-4 કાર્યક્રમો કરતા હોય છે ને એમાં હું પોતે ડોનેશન આપતો હોઉં છું 25,000 રૂપિયા સુધીનું. જો હું ડોનેશન આપતો હોઉં ને મારા કારણે કઈ નુકસાન થયું હોય તો રિપેર ના કરાવી શકું, મને એટલું કહો આપ. આ માત્ર ને માત્ર રાજકીય પ્રેરિત બદનામ કરવા માટેની વાત છે. એ સમૂહ લગ્ન કરે છે એમાં હું ડોનેશન આપું છું, એ પુસ્તકો છપાઈને પાઠ્યપુસ્તકો લોકોને આપે છે એમાં હું ડોનેશન આપું છું, રથયાત્રામાં એ મગ માટેનું ડોનેશન મારી પાસેથી લે છે, તો જો હું ડોનેશન આપતો હોઉં તો મારા કારણે કોઈને જો તકલીફ પડી હોય તો હું ના કરી શકું. વેપારીઓના આપ કહેતા હોય તો હું સ્ટેટમેન્ટ આપને મોકલી આપું જેમાં એમણે કીધું છે કે આ જર્જરિત દુકાન હતી, કેટલાય વર્ષોથી આ 1978માં બનેલું બિલ્ડિંગ છે, આજુબાજુની બીજી 4 દુકાનો છે જેને કોઈ પ્રોબ્લેમ નથી, ફક્ત આ શંકરસિંહ વાઘેલાજીની જે દુકાનો છે એમાં જ આ પ્રોબ્લેમ શા માટે આવે મને એ ખ્યાલ નથી આવતો. એની બાજુમાં મહાકાલ સેનાની ઓફિસ છે, એમની બાજુ એ સગો ભત્રીજો છે એમનો, એમની બાજુમાં ચાચર દૂધગાલયની દુકાન છે, પેલી બાજુ સંતોષી કિરાણા અને ચવાણાની દુકાન છે, એ લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોય તો આમને પ્રોબ્લેમ હોય આપ જ સમજી શકો છો કે શા માટે હોય આ પ્રોબ્લેમ. જી જી કમલેશભાઈ, એવી પણ વાત કરી છે કે દુકાનદારોને ખોટા દંડ કરાવીને હેરાન કરવામાં આવે છે, પણ એ દુકાનદારે જવાબ આપ્યો છે. હું આપને એ જ કહેવા માંગુ છું કે ટીવીના માધ્યમથી એમણે જવાબ આપ્યો છે કે એમને દંડ 2 મહિના પહેલા એમના ત્યાં કચરો હતો એના બાબતે દંડ થયો હતો. આમણે ફરિયાદમાં એવું લખાયું હતું કે ત્યાં કૂતરા બેસાડે છે એટલે દંડ કરાયો હતો. બેને પોતે જવાબ આપીને સ્પષ્ટતા કરી છે કે આવો કોઈ વિષય નતો, મારો પોતાનો કચરો હતો. અને આપ પણ જાણો છો કે કચરાની બાબતમાં આખા અમદાવાદમાં ગમે ત્યાં ટીમ ફરતી હોય છે, જેનો કચરો દેખાય અને એ પહોંચ આપતી હોય છે. અને આ ઘટના એ 3 મહિના પહેલાની છે, પણ એને રાજકીય સ્વરૂપ આપવા માટે આની સાથે જોડી દેવામાં આવી છે. એ બેને સ્પષ્ટતા કરી દીધી છે. અત્યારે હું બહાર છું ને ત્યારે બેનની સાથે આપને વાત કરાવતો કે બેન પોતે કહેતા કે મારે ત્યાં કચરો હતો ને હતો એટલે મેં દંડ પે કર્યો છે. જી 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 કમલેશભાઈ, આપનો આભાર. અપૂર્વભાઈ, આપનો આભાર અમારી સાથે જોડવા બદલ. દીક્ષિત, આપનો આભાર. મહત્વની વાત એ છે કે દુકાનદારોને પરેશાન કરતો હોવાનો કમલેશ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે, પરંતુ જ્યારે હમણાં કમલેશ પટેલ અમારી સાથે જોડાયા હતા તેમણે તેમણે કીધું કે આ રાજકીય રીતે થઈ રહ્યું છે.